નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7મો વિષય છે હિન્દી, તેમાં બીજા સેમેસ્ટરમાં પુનરાવર્તન પહેલું છે તેના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7મો વિષય છે હિન્દી, તેમાં બીજા સેમેસ્ટરમાં ગાલા સાથે પોથીમાં પુનરાવર્તન પહેલું. તેમાં પહેલો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પહેલો પ્રશ્ન છે, મનુષ્ય ક્યાં ક્યાં કર સકતા હે? તો તેના જવાબમાં આવશે, મનુષ્ય પહાડો કો તોડ સકતા હે, વહ નદીઓ કે બહાવ કે દિશા મોડ સકતા હે, વહ મિટ્ટી સે અમૃત નિકાલ સકતા હે, વહ ધરતી ઓર આકાશ કો એક કર સકતા હે. ઇસ પ્રકાર મનુષ્ય અસંભવ લગ્ને વાલે કામ ભી કર સકતા હે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બેટી કી ક્યા ક્યા તમન્ના હે હે? બેટી તારા બનના ચાહતી હે, વહ ધરતી પર ચાંદ કી તરહ ચમકના ચાહતી હે, ઉસકી ઈચ્છા દુનિયા રૂપી બાગ મે ખિલાને વાલે, ઉસકી ઈચ્છા દુનિયા રૂપી બાગ મે ખીલે વાલે ફૂલ બનને કી હે, વહ તિતલી બનકર હવા કો ચૂમના ચાહતી હે. ઇસ તરહ બેટી કે દિલ મે કઈ તરહ કી તમન્ના યે હે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, રાજકાજ કા કામ કેસે અચ્છી તરહ સે ચલ સકતા હે? હઝરત અલી રાજકાજ કે લિયે રાજ કી મોમબત્તી જલાતે હે, અપના કામ કરને કે લિયે બે રાજ કી મોમબત્તી બુસાકર અપની મોમબત્તી જલાતે હે, નિજી કામ કે લિયે રાજ કી મોમબત્તી જલાના ઉસકી નજર મે ચોરી ઓર હરામ ખોરી થી. યદિ હઝરત અલી જૈસી પ્રામાણિકતા રખી જાયે તો રાજકાજ અચ્છી તરહ ચલ સકતા હે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ચોથી સ્ત્રી કા બેટા સચમુચ હીરા થા ક્યો? તો તેના જવાબમાં આવશે, ચોથી સ્ત્રી કા બેટા બહુત હી સીધા સાદા ઓર સરળ સ્વભાવ કા થા, ઉસને દેખા કે માં સિર પર પાની સે ભરા ઘડા ઉઠાયે આ રહી હે, તો ઉસને અનદેખા નહીં કિયા, વહ માં કે પાસ ગયા ઓર ઘડે કો ઉસને સિર સે ઉતાર કર અપને સિર પર રખ દિયા, ઘડા લેકર વહ ઘર કી તરહ ચલ પડા, ઇસ તરહ અપની માં કે પ્રતિ સચ્ચા સેવા ભાવ દિખા કર ઉસને ખુદ કો સચ્ચા હીરા સાબિત કર દિયા. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, આપ માતા પિતા કો કોન કોન સે કામ મે મદદ કરતે હો? મે માં કે કહને પર બાજાર સે ચીજે લે આતા હું, મેં સાફ સફાઈ મેં ભી માં કી મદદ કરતા હું, પિતાજી કે લિયે પત્ર ડાકખાને કી પત્ર પેટી મેં ડાલાતા હું, પિતાજી કે કહીને કે અનુસાર ખાને પીને કી ચીજો લાતા હું, ઇસ પ્રકાર ઘર કે અનેક કામો મેં અપને માતા પિતા કી મદદ કરતા હું. છઠ્ઠો પ્રશ્ન છે, ડોક્ટર કલામ ને ઈમેલ સે હમે ક્યા શીખ દી હે? હમ સરકાર ચુનને કે લિયે મતદાન કર નિશ્ચિત ન હો જાયે, હમ એસા ન સોચે કે અબ હમારી સારી જિમ્મેદારીયા ચુની હુઈ સરકાર ઉઠાયેંગી, હમારે સારે કામ કરેગી ઓર હમે કાગજ ભી કૂડેદાને મે ડાલને કી તકલીફ નહીં ઉઠાની હે, સામાજિક સમસ્યાઓ કે બારે મે ભી હમે અપના સ્વાર્થ નહીં દેખના હે, બહાર સે દહેજ કા વિરોધ કર ચુપકે સે દહેજ લે લેના બહુત હી ગલત બાત થી. ઇસ પ્રકાર ઈમેલ સે ડોક્ટર કલામ ને હમે એક સચ્ચે નાગરિક કે રૂપ મે અપની જિમ્મેદારીયા નિભાને કી શીખ દી હે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો, રૂપરેખા કે આધાર પર કહાની લખીએ ઓર ઉસે ઉચિત શીર્ષક દીજે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે મુદ્દા આપેલા છે તે મુદ્દાને આધારે આપણે વાર્તા બનાવવાની છે અને તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. શીર્ષક છે બકરી કી ચતુરાઈ. વાર્તા, એક ચરવાહા થા, વહ રોજ બકરિયા ચરાને કે લિયે જંગલ મે જાતા થા, એક દિન એક બકરી ઘાસ ચરતે ચરતે દૂર નિકલ ગઈ, ઉસને કિસી કે ગુરાને કી આવાજ સુની, ઉસને સિર ઉઠાકર દેખા તો સામને એક ભેડિયા ખડા થા, ભેડિયા બોલા મુજે બડી ભૂખ લગી હૈ, અચ્છા હુઆ તું યહાં આ ગઈ, અબ મેં તુજે ખાઉંગા. બકરી પહેલે તો બહુત ઘબરાઈ, ફિર ઉસને હિંમત સે કામ લિયા, વહ બોલી આપ મુજે ખાના ચાહતે હો તો કોઈ બાત નહીં, પરંતુ પહેલે આપ મેરા એક ગાના સુન લીજીએ. ભેડિયા બોલા ચલો ઠીક હે, સુના તું અપના ગાના.
बकरी जोर जोर से मे मे करने लगे। आवाज सुनकर चरवाहा लाठी लेकर वहां आ पहुंचा। उसे आता देखकर भेड़िया भाग गया और बकरी की जान बच गई। आ वार्ता परथी आपणने शीख मळे छे के मुसीबत आने पर घबराना नहीं चाहिए। हिम्मत और युक्ति से काम लेने पर मुसीबत दूर हो जा सकती है। त्यार पछी त्रीजो प्रश्न छे, अपने विद्यालय में मनाए गए प्रजासत्ताक दिन के बारे में जानकारी देता हुआ पत्र अपने मित्र को लिखिए। 4 रामनाथ अपार्टमेंट, कोठारिया रोड, राजकोट, दिनांक 4 फरवरी 2022। प्रिय मित्र सुभाष, जय हिंद। पिछले सप्ताह में प्रजासत्ताक दिन के कार्यक्रमों की तैयारी में व्यस्त रहा, इसीलिए तुम्हारे पत्र का उत्तर देने में देरी हो गई है। इस बार हमारे विद्यालय में 26 जनवरी के कार्यक्रम बहुत शानदार रहे। विद्यालय का प्रांगण चारों ओर से सजाया गया था। पुलिस कमिश्नर को विशेष आमंत्रित किया गया था, उन्होंने ही कार्यक्रम की अध्यक्षता की थी। सुबह 7:30 बजे कमिश्नर ने राष्ट्रध्वज फहराया। राष्ट्रगीत के बाद अध्यक्ष महोदय ने अपने संक्षिप्त भाषण में हमें प्रजासत्ताक शब्द का अर्थ और इसका महत्व बताया। इसके बाद विद्यार्थियों ने कई सुंदर कार्यक्रम पेश किए। राष्ट्रीय गीतों के गीत स्पर्धा में भी मुझे प्रथम पुरस्कार मिला। संगीत का कार्यक्रम भी खूब जमा। निकितन तुम्हारा मित्र जियान सखिया। त्यार पछी चौथो प्रश्न छे, निम्नलिखित शब्दों को संज्ञा, सर्वनाम और विशेषण में वर्गीकृत कीजिए। तो सौथी पहला आपणे जोईए संज्ञा, तो तेमां शब्द आवशे नर्मदा, भય, સેના, અગ્નિ અને મનુષ્યતા। સર્વનામ ક્યા, જિસકો, હમ અને યહ। વિશેષણ છે થોડા, જ્યાદા, સુંદર, સાતવા, કઈ, તીનો અને મોટા। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લખીએ। પેલી કાવ્ય પંક્તિ છે, ધરતી સાથી તું હે અગ્નિ સાવે, તું જો ચાહે તો કાલ કો ભી થામ લે। તો તેનો અર્થ થશે, હે મનુષ્ય, તુજ મેં ધરતી જૈસા ધીરજ હૈ, તુજ મેં અગ્નિ જૈસી શક્તિ હૈ, તું ચાહે તો કાલ કો ભી રોક સકતા હૈ। ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે, નિજ કો તું જાન, જરા શક્તિ પહોંચાન, તેરી વાણી મેં યુગ કા આહવાન હે રે। આ કાવ્ય પંક્તિનો અર્થ છે, તું અપની શક્તિ કો પહોંચાન, તેરી વાણી મેં યુગ કી લલકાર હૈ, તેરી આવાજ સારે યુગ કી આવાજ હૈ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7મો વિષય છે હિન્દી, તેમાં બીજા સેમેસ્ટરમાં પુનરાવર્તન પેલું છે, તેના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો છે તે પૂરા કરીએ છીએ। આગળના પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 6ની અંદર, ત્યાં સુધી આવજો।